બીજું લવર નામ હું લેવા રાખું, લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ? તમારું રિયલ નામ શું છે? હાલ ક્યાં રહેવાનું તમારે? તમારો મેરેજ થયા કેટલો ટાઈમ થયો? હાલો મિત્રો, તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું સ્વાગત છે. તો આજે કહેવાય કે આપણે ભાવનગરની અંદર સિંહોર ગામની અંદર પહોંચી ગયા છીએ, અને એ અમારા પીજી પરમાર અને પીજી લવર આપણી સાથે છે. તો આજે થોડા ઘણા સવાલ પૂછવાના છે અને એમની પોલ ખોલવાની છે, જે તમને સોશિયલ મીડિયામાં તમારે કોમેન્ટો કરતા હોય પણ એના રિપ્લે પાછા આપે નહીં. એટલે આપણે આજે સ્પેશિયલ પોગી ગયા છીએ, બધી તમારા કોમેન્ટો વાંચી વાંચીને એના સવાલો આપણે કમેન્ટના જવાબ આપણે કરવાના છે, એટલે બધું પૂછવાનું છે મતલબમાં. તો પહેલી જ વાત કે પીજી લવર, તો તમે પીજી લવર નામ શું લેવા રાખ્યું? પીજી લવર એટલે કે આ છે પીજી પરમાર, એનું પૂરું નામ છે પ્રદીપ ઘનશ્યામ પરમાર એમ. તો બસ હું એની લવર છું એટલે પીજી લવર. ઓકે, એટલે પીજી નો અર્થ શું થાય? એટલે પીજી એટલે કે એનું નામ પ્રદીપ અને ઘનશ્યામ છે એ મારા સસરાનું નામ છે, પીજી પરમાર એમ, અને જીજે પર એટલે કે ભાવનગર ના એમ. ઓકે ઓકે, તો તમારા ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં તો અમે બે, મારા સાસુ સસરા, એક દેર છે, એક નણંદ છે અને એક મારો નાનો તીર. તો તમે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા આગળ વધી ગયા, તો પૈસા તો ઘણા બધા તમે સાપતા જઈશો સોશિયલ મીડિયામાંથી, તો કેટલી અર્નિંગ થઈ જાય? અર્નિંગ તો કાંઈ એવું ફાઇનલ નથી હોતું, જેમ કે સોંગ આવતા રહેશે અમારા યુટ્યુબમાં એ પ્રમાણે કાંઈ નક્કી ન હોય એમ. તો ખાસ કરીને તમે કીધું કે પીજી લવર, એટલે તમારી જે હું કે મેરેજ થઈ, લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ હતા? નહીં, એમ તો બહુ પાકું નથી કે લવ મેરેજ હતે, પણ છે તો અરેન્જ મેરેજ એમ. ઓકે, મમ્મી પપ્પાએ કરેલા છે એટલે થોડા થોડા લવ મેરેજ. તો થોડા થોડા લવ હતા હે, થોડા થોડા પ્રેમ હતા હે, એ રીતનું છે બધું. તો હાલ તો તમારો પહેલા તો નામ જાણી લઈએ, પીજી લવર લખેલું છે પણ તમારું રિયલ નામ શું છે? મારું રિયલ નામ રીના પરમાર છે. અને તમારું? મારું નામ છે પ્રદીપ પરમાર. ઓકે, તો હાલ ક્યાં રહેવાનું તમારે? હાલ ભાવનગર જિલ્લાની અંદર સિહોર તાલુકાની અંદર ગુંદાળા કહેવાય, અને ગુંદાળાની અંદર રામનગર છે અમાર, ત્યાં રહીએ છીએ. ઓકે, તો તમારા જે મેરેજ થયા, એક સવાલ કે તમારો મેરેજ થયા કેટલો ટાઈમ થયો? મેરેજ ના તો આ ચોથું વર્ષ ચાલે છે, અને 2019 માં 12મા મહિનાની પહેલી તારીખે, એટલે કે લોકડાઉન પહેલા પહેલા એમ, લોકડાઉન પહેલા થયા હતા. ઓકે, તો હવે તમે અત્યારે હાલ વિડીયો બનાવો છો, તો મેરેજ પછી સ્ટાર્ટિંગ કર્યું કે એની પહેલા વિડીયો ચાલુ હતા? અમે મેરેજ પછી તે વિડીયો બનાવવાનું શરૂ કર્યું, અને એ પણ લોકડાઉનમાં જ્યારે ફ્રી હતા ત્યારે. લોકડાઉનમાં ઘણા બધા ફ્રી હતા, મેં તે લગભગ ત્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું, એટલે ઘણા ખરા અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવતો. ખાસ કરીને હજી એક કે અત્યારમાં જે નવા નવા સોશિયલ મીડિયાની અંદર યુઝરો આવી રહ્યા છે, તો એને તમે કંઈક મેસેજ દેવા માંગો? સોશિયલ મીડિયામાં ઘણા યુઝરો આવે છે. નહીં, એને અમારે શું મેસેજ દેવો, ખૂબ આગળ વધો એમ. અને તમારે જેવા અમાર પોલ ખોલવા આવ્યા કરે અમારે ઘરે, અમે તો હવે ધીમે ધીમે ગયા કરીશું, ધીમે ધીમે જેમ બધા હાલે કરશે એમ. નહીં, હાલે તમારું. તો હાલ તમે એટલા બધા શું કહે ધીમે ધીમે અહીંયા મંજિલ સુધી પહોંચ્યા છો, તો આગળ તમારું શું સપનું છે? આગળ તો હું એક બહુ સારી એક્ટર બનવાનું સપનું છે, અને મારે ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન ફોલોઅર્સ છે. તો બેનને 1 મિલિયન કરવા હતા, હાલો ભાઈ એની આઈડી તમને અહીંયા દેખાતી છે, તો જલ્દી ફોલો કરી નાખજો, અને આ બાજુ અમારા ભાઈની આઈડી દેખાય તો ફોલો કરી નાખજો, એટલે ગાયકામાં 1 મિલિયન થઈ જાય. અને તમારું બીજું બધા સપનું 1 મિલિયનનું છે બરોબર, તો તમે ઇન્સ્ટા અને યુટ્યુબમાં તમે કામ કરો છો, સોંગ બનાવો છો, વિડીયો બનાવો છો, તો એમાંથી તો અર્નિંગ તમારી થતી છે, પણ તમારું સાઈડ બિઝનેસ કહેવાય તો, પણ તમારું મેઈન કામ શું છે? તમે કામ શું કરો છો? મેઈન કામ તો હું બસ ઘરે જ રહું છું, અને બ્યુટી પાર્લર છે મારે, અને મને ડાયમંડ એટલે કે ડાયમંડ કંપનીમાં પણ આવડે છે કામ કરતા, હીરા ઘઉં. હા, તો હું ક્યારેક ના પણ વહી જાઉં છું ટાઈમ કાઢવા માટે, ટાઈમ પાસ કરવા. તો બ્યુટી પાર્લર નું પણ જેને કોઈને હું કઈ કરાવું હોય તો બેન પાસે આવી જવાનું, બ્યુટી પાર્લર નું કરે, અને ભાઈ અમારે હીરા ગણ્યા છે ટૂંકમાં. ઘણા ખરા તમે યુઝરો તમે જોતા છો, તમે પણ ઘણા ખરા માંથી મોટા ભાગને હીરા ગણતા દઈ છો. તો આ તો છું રીના બેન નું સપનું, પણ તમારું સપનું શું છે? મારું સપનું ના હું આ નગરા 24 કલાક હીરા ક્યાં રાખો, બાકી હું સપના હોય મસાલા બસાલા. ઓકે, અત્યારે માવો ખાવાનું ચાલુ છે ભાઈ ઇન્ટરવ્યુ માં, ચાલુ ઇન્ટરવ્યુ માં માવો ખાવાનું ચાલુ હે ભાઈ ને અત્યારે. તો ખાસ કરીને હજી એક સવાલ કે તમે એક્ટિંગ લાઈન માં કઈ રીતે આવ્યા?
એક્ટિંગ લાઈનમાં તો કેમ કે પહેલેથી જ હું વિડીયો બનાવતો તે મેરેજ પછી તરત સ્ટાર્ટ કરી દીધું છું બનાવવાનું. પહેલા ટિકટોક હતું અને પછી ધીમે ધીમે ટિકટોક બંધ થયા બાદ હું પછી ઇન્સ્ટાગ્રામમાં આવ્યો. પછી એમાંથી એમ મિતાબેને કીધું મને વાત કરી બધી કે એક્ટિંગમાં તમારે આવવું છે, પછી એમાં સ્ટાર્ટ અમે કર્યું ધીમે ધીમે. તમે ઘણા ખરા વિડીયો બનાવ્યા છે પણ એમાં કયા એવા વિડીયોથી તમને વધારે સક્સેસ મળ્યો, એમ કયો વિડીયો બહુ વાયરલ થયો? એક તો છે ઓલું, તમને ખબર હોય તો એક સોંગ આવ્યું હતું માટલા ઉપર માટલું, એ સોંગમાં અમારે બહુ સારા વ્યૂઝ આવ્યા હતા. અને યુટ્યુબમાં અમારે એક સોંગમાં જે વાલમની યાદમાં ઢીંગલી, એ સોંગમાં અમારા મિતાબેન અમને લઈ ગયા હતા, તો એ સોંગમાંથી પણ વધારે અમને સક્સેસ મળી છે. તો એ સોંગ માટે સક્સેસ માટે તો થેન્ક યુ પેલા મિતાબેનને. તો ઘણે કહેવાય કે ઘણા સોંગ તમે જોતા છો મિતાબેન સોહાણના, તો ઘણા ખરા સોંગમાં તમે પીજી પરમાર અને પીજી લવરને જોતા હશો, કારણ કે એ એક્ટિંગમાં વધારે બે હોય અને સારી એવી એક્ટિંગ પણ કરે છે. તો એક્ટિંગ વિશે તમારું શું કહેવું છે? એક્ટિંગમાં તો કાંઈ નહીં, હજી પણ આની કરતાં પણ ડબલ મહેનત કર્યું, આની કરતાં પણ હજી આગળ જવાની એવું ઈચ્છા છે થોડી. તો હાલમાં તમે ઘણા બધા સોંગ બનાવ્યા છે, તો કુલ આમ કેટલાક તમે સોંગ બનાવ્યા છે, કેટલાક સોંગમાં કામ કર્યું છે? 12-13 સોંગ તો આવી ગયા છે અને હજી પણ 4-5 સોંગ આવવાના બાકી છે. તો એમાં આટલા બધા સોંગ છે 12-13, એમાં તમથી તમને સૌથી વધારે ગમ્યું હોય એવું સોંગ કયું છે? બધા ગમતા હોય ત્યારે તમે બનાવ્યા હોય એ વાત તો આ છે, પણ તમને હજી વધારે ગમ્યું હોય? વધારે તો મેડીમાનું ગીત હમણાં આવ્યું છે, ભાઠાવાળા મેડીમાનું સોંગ બહુ ખૂબ જ સરસ છે. અને એક બીજું છે દરેડ ગામના મેડીમાનું સોંગ છે, એ પણ બહુ સરસ છે. અને દરેડ વાળા મેડીમાનું જે પાછું સોંગ છે, જે સોંગમાં જે એક્ટિંગ આપી રિયલ કહાની છે, જે ઘટના બની ગયેલી છે 5 વર્ષ પહેલા. અને આ થયું રીનાબેન નું ફેવરેટ સોંગ, ને તમારું ફેવરેટ સોંગ? મારું સોંગ પણ એ ભાઠાવાળી મેડીમાનું છે, કેમ કે મને પણ બહુ કહાની ગમે છે. એમાં જે કહાની જે ભજવી અમે ગરીબાઈ, અને આમ એ રીતની એ ઘટના પણ આમ રિયલ ઘટના બની ગયેલી છે. અને ખાસ કે હમણાં રીનાબેને એક વિડીયો અપલોડ કર્યો હતો ફોરિલમાં, અને એમાં સરસ મજાનું ગીત પણ ગાયું હતું, જેમાં ઘણા ખરાની કોમેન્ટ એવી આવેલી હતી કે બેનને સિંગર બનાવો, એક હતું ગીત બેનના અવાજમાં રેકોર્ડિંગ કરાવરાવો. તો હું બેનને રિક્વેસ્ટ કરી કે એક તમારા અવાજમાં એક નાનું એવું એક સોંગ સંભળાવી દો પબ્લિકને. અરે મેં કોઈ દી ગાયું નથી, પણ તોય કોશિશ કરીને તમને સંભળાવી દઉં. માની તી હાટું કડલા લાયો, મારી હાટું કઈ ના લાયો, મફતે રોએ માયા લગાડી. બસ એટલું. તો બેન નો અવાજ કેવો છે જરીક કોમેન્ટ કરી દેજો. ખાસ કરીને ઘણા બધાની કોમેન્ટ મેં વાંચી હતી વિડીયો ની અંદર કે બેન એક સોંગ બનાવો, તો અત્યારે એ ફરમાઈશ ને લઈને કોમેન્ટ વાંચી વાંચીને હું આવ્યો છું કે સોંગ બેન ને સારું અવાજ છે એટલે બનાવવા રહો. તો ભવિષ્યમાં સોંગ વિશે શું પ્લાન છે? સોંગ વિશે તો એ રીતનો પ્લાન છે, કેમ કે એક ગરબો લખાવો આપ્યો છે, એવો વિચાર છે કે નોરતા ઉપર મારી ચેનલ છે પીજી પરમાર ડીજે પર ચેનલમાં નાખવાનો વિચાર છે. પછી હવે એની ઉપર આધાર હોય કેમ કે એ રીતનું થાય બધું. તો ભાઈ કીધું કે સરસ મજાનો એક ગરબો પણ ટૂંક સમયમાં ભવિષ્યમાં આવવાનો છે બેન અવાજમાં. ભવિષ્યમાં તો નહીં, પણ હવે આ નોરતા ઉપર એવો વિચાર છે મારો કે પહેલા સ્ટાર્ટઅપથી આપણે માતાજીથી કરીએ, ડાયરેક્ટ લવ સ્ટોરીથી નથી કરવી. હા, તો માતાજીનો સરસ મજાનો ગરબો ટૂંક સમયમાં આવવાનો છે. કઈ ચેનલમાં? તમારી ખુદની? હા, ખુદની ચેનલમાં પીજી પરમાર પર. તમારી યુટ્યુબ ચેનલનું નામ પીજી પરમાર? હા, પીજી પરમાર. તો પીજી પરમાર જીજે ફોર તમને દેખાતી હશે યુટ્યુબ ચેનલનું નામ. તો ભાઈને ચેક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારે પણ થોડો ઘણો સપોર્ટ આપજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને. તો ઘણા બધા સોંગની અંદર તમને અમે મિતાબેન હારે જોયા છે, અને મિતાબેન હારે તમારે સારું ભળે છે. તો એક સવાલ એ કે તમારે અને મિતાબેનનો સંબંધ શું થાય છે? સંબંધ તો એટલે કે હું તો ફ્રેન્ડ માનું છું, અને મિતાબેન અને આ બે ભાઈ બેન ઘણે રહે છે, બસ એ અમારો સંબંધ છે. અને તમને તમે વિડીયો બનાવો છો, તો તમને ઘરેથી કેવો સપોર્ટ મળે? ઘરેથી તો મારા સસરા કોઈ દી અમને કઈ ના નથી પાડતા એવા વિડીયો બનાવવાની, અને મારા સાસુનો પણ બહુ સારો એવો સપોર્ટ છે, કેમ કે મારે ગમે ત્યાં પણ બહાર જવાનું હોય તો એ તીર્થને આખો દિવસ સાચવે છે. તો બીજું હું પીજી ભાઈ અમારી ચેનલ વિશે શું કહેવો તમે? તો બધા મિત્રોને જય માતાજી, બધા જય ઘુરેડ મેડીમાં. તો ભાઈ આપણે
કોટડા થી પધાર્યા છે મારું ઇન્ટરવ્યુ લેવા, તો બધા મિત્રો ભાઈને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો, અને મારું આખું ઇન્ટરવ્યુ છેલ્લે સુધી જોજો, કેમ કે ભાઈ મારી બોલ ખોલે છે આજ, ક્યાં ઠેઠથી મારી બોલ ખોલવા આવ્યા છે. તો બધા મિત્રો એને સપોર્ટ કરજો, જેવો મને સપોર્ટ કર્યો હોય એને પણ સપોર્ટ કરજો બધાને. જય માતાજી. તમે શું કહેશો ઇન્ટરવ્યુ વિશે? ખાસ કરીને મિત્રો તમારા જે નવા નવા મિત્રો હોય એને બધાને વિડીયો શેર કરી દેજો. જય માતાજી. બસ નાનું એવું ઇન્ટરવ્યુ લીધું છે અને હવે આપણે વધારે પોલ નથી કરવી, તો તમને કઈ નવા નવા તમારે ઘણા બધા સવાલો બાકી રહી ગયા હોય, જો કે જેટલા અમને યાદ હતા કે જે કઈ અમને ખબર હતા એવા સવાલો અમે પૂછ્યા છે. તમારા મનમાં કોઈ સવાલો આવતા હોય તો કોમેન્ટ ની અંદર જરૂર થી લખશો, એટલે બની શકશે એટલા કોમેન્ટ ના રિપ્લાય હું આપી દઈ તમને સવાલ ના જવાબ. તો વિડીયો ને અહીંયા એન્ડ કરીએ છીએ. તો ગમી ગયો હોય તો ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને પેલા તો સબસ્ક્રાઇબ કરી નાખજો, આવા નવા નવા વિડીયો અને નવા નવા ઇન્ટરવ્યુ તમને ચેનલ ઉપર જોવા મળતા રહેશે. અને ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને મળ્યા છે નવા વિડીયોમાં નવા ઇન્ટરવ્યુ અથવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી. જય માતા. જય મહાદેવ.